નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ કેમેસ્ટ્રી પ્રકરણ નંબર 3 વિદ્યુત રસાયણ ઇલેક્ટ્રોકેમિસ્ટ્રીની અંદર આપણે લેક્ચર નંબર આજે 9માં મળીએ છે. મિત્રો, ગયા લેક્ચરની અંદર મેં આપને એક એક્ઝામ્પલ ગણવા આપ્યો હતો પીએચનો, એનો જવાબ આવે છે 3.899. ઘણા બધા વિદ્યાર્થીઓએ સાચો જવાબ આપેલો છે, ખૂબ ખૂબ અભિનંદન એ બધાને. જે લોકોને ગણવાનો બાકી છે એ લોકો ગણે અને કોમેન્ટ્સમાં એ જવાબ લખે. મિત્રો, આજનો વિડીયો શરૂ કરતાં પહેલાં આપણી ચેનલને પહેલાં સબસ્ક્રાઈબ કરીશું. અહીંયા લાલ રંગનું સબસ્ક્રાઈબ લખેલું બટન છે, એને સ્પર્શ કરીશું, બ્લેક થઈ જશે, અને બાજુમાં બેલ બટનને સ્પર્શ કરીશું, અને ઉપર ઓલ જે લખેલું છે ઓપ્શન એને ટચ કરીશું. આજનો મિત્રો, આજના જે લેક્ચરની અંદર સૌથી અગત્યની બાબત આવે છે ઇલેક્ટ્રોકેમિકલ સેલ, અને એનો સંબંધ આપણે રાસાયણિક સંતુલન સાથે આપણે એને સમજાવવા જઈ રહ્યા છે. રાસાયણિક સંતુલન એટલે કે ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટ, કે જે ધોરણ તમે 11માં ભણ્યા હતા. તો આજે હું તમારું 11માંનું થોડુંક ઉષ્મા ગતિશાસ્ત્ર પણ સમજાવીશ, કારણ કે એની અંદર કેટલાક વિષયવસ્તુ રહેલા છે એને પણ સમજવા પડશે આપણે. તો આજનો ટોપિક છે વિદ્યુત રાસાયણિક કોષ અને ગિબ્સ ઉર્જા. ગિબ્સ ઉર્જાનો સંબંધ આપણે રાસાયણિક સંતુલન સાથે પણ આપણે બતાવવાનો છે, બરાબર. તો પહેલી બાબત અહીં આવે છે વિદ્યુત રાસાયણિક કોષ, કે જે આપણે અભ્યાસ કરી ચૂક્યા છે. તો પહેલાં સેલ જરા સમજી લઈએ, રિપીટ કરી દઈએ. તો પહેલી બાબત, અહીંયા ડેનિયલ કોષ છે, ઝીંક સલ્ફેટનું દ્રાવણ ભરેલું છે, 1 મોલર, આ 1 મોલર કોપર સલ્ફેટ છે, બરાબર. અહીંયા ઝીંકનો સળિયો છે, અહીંયા કોપરનો સળિયો છે. અહીંયાથી ઇલેક્ટ્રોનનો પ્રવાહ અહીંયા એનોડથી કેથોડ તરફ જાય છે, આપણે અભ્યાસ કરી ચૂકેલા છીએ. એનોડથી કેથોડ તરફ ઇલેક્ટ્રોન અહીંયા એનો પ્રવાહ ચાલુ થાય છે, અને અહીંયા આપણને કરંટ મળે છે. અહીંયા જે પ્રવાહ જાય છે, એ પ્રવાહ ઇલેક્ટ્રોનનો પ્રવાહ, કે જે આપણે અહીંયા સમીકરણમાં બતાવીએ છીએ. સમીકરણ આપણી પાસે તૈયાર જ છે કોષ પ્રક્રિયાનું. ZN માંથી ZN+2માં રૂપાંતર થયું, Cu+2નું Cu માં રૂપાંતર થયું. આ પ્રક્રિયા આપણે સમજેલા છીએ. કેટલા ઇલેક્ટ્રોનનો અહીંયા ફેરફાર થાય છે? 0 માંથી 2. અહીંયા 0 છે, આ 0. 0 માંથી કેટલા? 2 ઇલેક્ટ્રોનનો ફેરફાર થાય છે. એટલે આપણે અહીંયા લખીએ છીએ N = 2 ઇલેક્ટ્રોન. અરે પણ મિત્રો, ખાસ સમજો, ઇલેક્ટ્રોન એટલે ફક્ત 2 જ ઇલેક્ટ્રોન નથી, અહીંયા ઇલેક્ટ્રોન એ મોલમાં બતાવવામાં આવે છે. દાખલા તરીકે અહીંયા કોઈ પણ ઝીંક હોય તો ઝીંક કંઈ 1 પરમાણુ કે 2 એટમ કે 3 એટમ ન લેવાય, મોલમાં જ લેવાય. સ્ટોકિયોમેટ્રી આપણે જે સમજેલા છીએ, તો આપણે 1 મોલ લઈએ, કશું ન હોય તો 1 મોલ, આ 1 મોલ, આ 1 મોલ, આ 1 મોલ, 1 મોલ ઝીંકનું 1 મોલ ZN+2માં રૂપાંતર થાય છે. તો અહીંયા કેટલા ઇલેક્ટ્રોન મુક્ત થાય છે? 2 મોલ શબ્દ વાપરવો પડે, આ શબ્દ બરાબર ધ્યાનમાં રાખજો. 2 જ ઇલેક્ટ્રોન નથી, 2 મોલ ઇલેક્ટ્રોન. હવે આપણને ખબર છે 1 મોલ એટલે કેટલા? 6.022 × 10³. તો અહીંયા 2 × 6.022 × 10³ જેટલા થાય, ખ્યાલ આવે છે. એટલે અહીંયા મોલના સંદર્ભમાં વસ્તુ અહીંયા સમજવાની છે. તો અહીંયા જેટલા ઇલેક્ટ્રોન અહીંયા પસાર થાય છે એને ભાર કહેવાય, વિદ્યુત ભાર. અને અહીંયા જે આ ચાર્જ શબ્દ વપરાય, આ શું, આને શું કહેવાય? ચાર્જ. આટલો ચાર્જ પસાર કરીએ છે 2 ફેરેડે, 2 × 9500 જેટલું. એ સમજાવું છું 9500 કેવી રીતે આવે છે. તો અહીંયા આપણે શું કરીએ છીએ, આ ચાર્જ છે અને ગુણ્યા પોટેન્શિયલ, 1.10 વોલ્ટ ઉત્પન્ન થયો તો યાદ કરો ડેનિયલ કોષની અંદર. તો એ બંનેનો જે ગુણાકાર હોય એને વિદ્યુત કાર્ય થયું કહેવાય. કયું કાર્ય કહેવાય? ઇલેક્ટ્રિક વર્ક થયું કહેવાય. તો અહીંયા વિદ્યુત કાર્ય થાય છે. તો વિદ્યુત કાર્ય કોના બરાબર હોય છે? તો એક તો એનો ચાર્જ, જે વિદ્યુત ભાર જે છે, ટેક્સ્ટબુકમાં પહેલી જ લીટી છે, કાનો ભાર જે છે, અને ગુણ્યાનો કરંટ જે ઉત્પન્ન થાય છે એ વોલ્ટ એમ્પિયરમાં લઈએ છીએ આપણે, એ બંનેનો ગુણાકાર જે છે એને કહેવાય વિદ્યુત કાર્ય. શું કહેવાય એને? વિદ્યુત કાર્ય. તો પહેલાં મેં અહીંયા શબ્દ લખેલો છે વિદ્યુત કાર્ય. વિદ્યુત કાર્ય બરાબર ચાર્જ ગુણ્યા ઇલેક્ટ્રિક, એનો ઇસેલ લઈએ છીએ, કેટલો વોલ્ટ ઉત્પન્ન થયો? દાખલા તરીકે 1.10 ઉત્પન્ન થયેલો છે. જુદા જુદા કોષમાં જુદા જુદા ઉત્પન્ન થાય. તો અહીંયા ચાર્જ એ શું છે જરા સમજી લઈએ. ચાર્જ કોના કહેવાય? તો આપણે પહેલાં 1 ઇલેક્ટ્રોનનો ચાર્જ આપણે બાબત ચર્ચા કરેલી છે કે 1 ઇલેક્ટ્રોનનો વીજભાર કેટલો હોય? 1.602 × 10⁻¹⁹ કુલમ્બ, બરાબર છે. 1નો કેટલો હશે? 1.602 × 10⁻¹⁹ કુલમ્બ. એક જ ઇલેક્ટ્રોન પરનો વીજભાર આપણે મોલમાં લેવો છે મિત્રો, 6.022 × 10³³ હોય,
ઇલેક્ટ્રોન તો કેટલો થાય? તો બંનેના ગુણાકાર જેટલો થાય, તો 6.022 × 10³³ એક મોલ, એક ઇલેક્ટ્રોન વીજભાર આટલો થાય. આ કુલમમાં માપીએ છીએ આપણે. આ બંનેનો ગુણાકાર આટલો થયો, 23માંથી બાદ કરી દેજો 19¹, એટલે 96487 એક્યુરેટ વેલ્યુ છે. અને આપણે એપ્રોક્સિમેટલી કહી લઈશું 96500 કુલમ્બ પ્રતિ મોલ, એટલે જે આ વીજભાર લે એક મોલમાં કેટલો છે, 96500 કુલમ્બ. આ બંનેનો ગુણાકાર એ ચાર્જ છે. એક મોલની અંદર કે આટલા કુલમ્બ હોય, એક મોલ ઇલેક્ટ્રોનનો વીજભાર કેટલો, 96500 કુલમ્બ. બરાબર. તો એક વ્યાખ્યા પણ આપેલી છે, એક ફેરેડે કોના કહેવાય, એક ફેરેડે એક મોલ ઇલેક્ટ્રોન દ્વારા, એક મોલ એટલે ખબર પડી ગઈ 6.022 × 10³² દ્વારા વહન થતા વિદ્યુતના જથ્થાને એક ફેરેડે કહે છે. હવે એક મોલ ગુણ્યાનો ચાર્જ લઈ લેવાનો, 1.602 × 10⁻¹, બંનેનો ગુણાકાર કરો તો શું બની જાય છે, આપણને કુલમ્બ મળે છે, 96500 કુલમ્બ, જેને આપણે શું કહીએ છીએ, એક ફેરેડે. તો હવે જ્યારે જ્યારે ઉપયોગ આવે, એક ફેરેડે બરાબર કેટલા, તો 96500 આપણે લઈશું. હવે વિદ્યુત કાર્ય થયું, આ કાર્ય કયું કહેવાય, વિદ્યુત કાર્ય. વિદ્યુત કાર્ય કેટલું થયું, ચાર્જ ગુણ્યા સેલ. તો આપણે ચાર્જ કેટલો થયો, એન ઇન્ટુ એફ. એન એટલે કેટલા ઇલેક્ટ્રોન. તો કોઈ વખત આપણે જોયા હશે ઘણા બધા દાખલા, કોઈનામાં એક ઇલેક્ટ્રોન ઉત્પન્ન થાય છે, એક ઇલેક્ટ્રોનનો ફેરફાર થાય, કોઈનામાં બેનો ફેરફાર થાય, તો અહીંયા કેટલા બીજો ઇલેક્ટ્રોનનો ફેરફાર થયો, બે. તો એનની વેલ્યુ આપણે લેવાની, કાં તો એક હોઈ શકે, કાં તો બે હોઈ શકે, કાં તો ત્રણ પણ હોઈ શકે. બરાબર છે. જેવો જેવો કોષ, તો અહીંયા કોષ સાથે સંકળાયેલા ઇલેક્ટ્રોનની સંખ્યા જો એક હશે તો એક ફેરેડે બતાવશે, એક ફેરેડે. બે હશે તો બે ફેરેડે બતાવશે, ત્રણ હશે તો ત્રણ ફેરેડે બતાવશે. તો આપણે ફેરેડે પણ લખ્યો, આગળ શું લખી નાખ્યું, એના ઇલેક્ટ્રોનની સંખ્યા. તો એન એફ શબ્દ અહીંયાથી આવ્યો, ચાર્જ એન ઇન્ટુ એફ. આ એન કહેવાય, એન એટલે ઇલેક્ટ્રોન અને એફ એટલે ફેરેડે. ગુણ્યા કેટલો પોટેન્શિયલ ઉત્પન્ન થાય છે અહીંયા, ઈ સેલ, એ બેનો ગુણાકાર કરશો એટલે તમારે શું મળી જશે, વિદ્યુત કાર્ય. એને કહેવાય ઇલેક્ટ્રિકલ વર્ક. હવે ઇલેક્ટ્રિકલ વર્કને ડેલ્ટા જી, હવે ડેલ્ટા જી એટલે મારે તમને ઉષ્મા ગતિશાસ્ત્ર ધોરણ 11માં લઈ જવાના છે, હું લઈ જઉં છું મિત્રો. બરાબર. તો અહીંયા ડેલ્ટા જી બરાબર શું થાય, વિદ્યુત કાર્ય થાય. ડેલ્ટા જી બરાબર વિદ્યુત કાર્ય, ઇલેક્ટ્રિક કાર્ય થઈ ગયું. પણ ઇલેક્ટ્રિક કાર્ય તો આપણને ખબર છે કેટલું છે, એન એફ ઈ સેલ છે. શું છે, એન એફ ઈ સેલ. તો મારાથી સીધું લખી શકાય, ભાઈ ડેલ્ટા જી બરાબર ડબલ્યુ ઇલેક્ટ્રિક હોય તો ડેલ્ટા જી બરાબર મેં શું લખ્યું, એન એફ ઈ સેલ. તમને આ એક માઇનસ આવ્યું, ક્યાંથી માઇનસ આવ્યું એ જરા સમજાવવાનું છે, માઇનસ કેવી રીતે આવે છે. તો એના માટે હું ગિબ્સ ઉર્જા સમજાવું છું કે પ્રણાલીની મુક્ત ઉર્જા ઘટે. આ પ્રક્રિયા કેવી છે મિત્રો, સ્પોન્ટેનિયસ છે. આ પ્રક્રિયા કેવી કહેવાય, સ્પોન્ટેનિયસ એટલે આપમેળે થાય છે. પ્રક્રિયા કોઈ પણ જ્યારે આપમેળે થતી હોય, જ્યારે આ બંનેને જોડવામાં આવે તો આ આપમેળે આ પ્રક્રિયા થાય, અને આપમેળે પ્રક્રિયા થાય તો ડેલ્ટા જીનું મૂલ્ય ઋણ મળે, લેસ ધેન ઝીરો મળે. આપણે 11મામાં સમજ્યા. એટલે કે પોતાની ઉર્જા ઘટે છે સિસ્ટમમાંથી, પ્રક્રિયા આપમેળે થવા માટે એને શું કર્યું, પોતાની ઉર્જા વાપરી નાખી, પોતાની ઉર્જા શું કરી, વાપરી નાખી, એટલે એ ઉર્જા એમાંથી ઘટી ગઈ. માટે શબ્દ કયો વપરાય, અહીંયા માઇનસ શબ્દ વપરાય છે. બરાબર. ડેલ્ટા જી લેસ ધેન ઝીરો. પ્રણાલી દ્વારા કાર્ય થાય છે, એને પોતે કાર્ય કર્યું અને કાર્ય કરવામાં એની ઉર્જા વપરાઈ ગઈ જેટલો. અને દાખલા તરીકે 100 મારી પાસે 100 કેલરી છે. બરાબર. કોઈ પણ પ્રક્રિયા મારે આપમેળે કરવી છે, પણ એમને થોડી થશે, મારી ઉર્જા તો વાપરવી પડશે ને. એ બચત, મારી બચતમાંથી હું 100 રૂપિયા વાપરું છું, એટલે મારી બચતમાં શું થવાનો, ઘટાડો થવાનો. તો એને કહેવાય પ્રણાલી દ્વારા. તો જ્યારે જ્યારે પ્રણાલી દ્વારા કાર્ય થાય એટલે શું થવાનું, ડેલ્ટા જીનું મૂલ્ય ઘટવાનું, એટલે માઇનસમાં શબ્દ આવે. પ્રણાલી ઉપર કાર્ય થાય, મારી 100 કેલરી એમની એમ જ છે, અને કાર્ય કોઈ બહારથી કર્યું મારા ઉપર, તો મારા 10 કેલરી જેટલું કાર્ય મારા ઉપર કર્યું કોઈએ, તો મારા 100 વત્તા 10 એટલે મારી કેલરીમાં શું થયું, વધારો થયો. મારે વાપરવી નથી પડતી, ઉપરથી મને મળી, મારા ઉપર કોઈએ કાર્ય કર્યું, હું સિસ્ટમ છું. પણ મેં જ કાર્ય જાતે કર્યું તો મારામાં એટલી એનર્જી ઘટી ગઈ, એટલે કે ડેલ્ટા જી શું મળે, લેસ ધેન ઝીરો મળે. બરાબર. તો એ ઉષ્મા ગતિશાસ્ત્રની બાબત છે. તો આપણને ફાઇનલ સૂત્ર મળી ગયું, ડેલ્ટા જી ઝીરો બરાબર માઇનસ એન એફ ઈ ઝીરો સેલ. ક્લિયર મિત્રો, આ ના એક્ઝામ્પલ તો એકદમ ક્લિયર છે. તમે ફક્ત 2 જ સમીકરણ રાખશો ને, યાદ રાખશો, એટલે તમારા દાખલા બધા આવડી જવાના છે. પરંતુ આ બધી વિગતો સમજવી એ અગત્યની બાબત છે. સમીકરણ તો ગોખી મારીશું, આપણે ક્વેશ્ચન તો ગોખાઈ જશે, પરંતુ આ બધું અન્ડરસ્ટેન્ડિંગ કરવા માટે આપણને થોડોક વધારે સમય લાગે છે. તો આટલી બાબત પહેલાં જરા જલ્દી નોંધી લઈશું, ત્યાર પછી આટલી નોંધી લો આટલી બાબત, ત્યાર પછી હું તમને મુક્ત ઉર્જા કોને કહેવાય અને એનું રાસાયણિક સંતુલન સાથે શું સંબંધ છે એની આપણે ચર્ચા કરીએ છીએ. સ્ક્રીનશોટ કરી દો આનો. હવે આપણે ડેલ્ટા જી એ શું છે જરા સમજી લઈએ. આ
ગિબ્સ ઉર્જા એ શું છે? એક સૂત્ર આપણે ફાઇનલ યાદ રાખવાનું છે અત્યારે હાલ. અત્યારે કયું યાદ રાખીશું? અત્યારે હાલ ડેલ્ટા જી જીરો બરાબર માઇનસ એન એફ જીરો સેલ. હવે અહીંયા આ સૂત્ર આપણે બાજુમાં કરી દઈએ છીએ કે જેને આપણે જરૂર છે, ડેલ્ટા જી જીરો. જીરોને અહીંયા આવું બતાવેલું છે, હું બધા જીરો બોલું તો સમજી લેવાનું આ એનું સિમ્બોલ છે, પ્રમાણિત. શા માટે પ્રમાણિત એની પણ ચર્ચા કરીએ છીએ. બરાબર માઇનસ એન એફ ઈ જીરો સેલ. હવે ખબર પડી ગઈ, એન એટલે પ્રક્રિયા સાથે સંકળાયેલા ઇલેક્ટ્રોનિક સંખ્યા, એફ બરાબર તમારે લઈ લેવાનું 96,500, બરાબર ઈ જીરો સેલ તમને જે પ્રક્રિયામાં આપેલો હોય, ઉત્પન્ન થયેલો હોય, ડેલ્ટા જી જીરો મળી જાય, ખાલી કિંમત જ મૂકવાની છે. હવે મારે સમજાવવું છે મિત્રો, આપણે 11માં ભણમાં ભણે ગિબ્સ ઉર્જા, જી બરાબર એચ માઇનસ ટી ઇન્ટુ એસ. આનું નિરપેક્ષ મૂલ્ય શક્ય નથી, એનો ફેરફાર જ લેવો પડે આપણે. તો મેં લીધો ડેલ્ટા જી બરાબર ડેલ્ટા એચ માઇનસ ટી ઇન્ટુ ડેલ્ટા એસ. 11માં ભણેલા છીએ આપણે, બરાબર છે. હવે આ ડેલ્ટા જી જે છે એ ડેલ્ટા જીનું મૂલ્ય, આ ડેલ્ટા જીનું મૂલ્ય જો લેસ ધેન જીરો આવે, લેસ ધેન જીરો આવે એટલે કે ઋણ મૂલ્ય મળે છે આપણને, ઘટતું મૂલ્ય બતાવે. ડેલ્ટા જી લેસ ધેન જીરો મળે તો આપણે એમ કહીશું પ્રક્રિયા આપમેળે થશે. સાંભળજો, ડેલ્ટા જી લેસ ધેન જીરો મળે તો પ્રક્રિયા શું થશે? આપમેળે થશે. અને ડેલ્ટા જી ગ્રેટર ધેન જીરો પ્રક્રિયા, ડેલ્ટા જી ગ્રેટર ધેન જીરો મળશે તો પ્રક્રિયા આપમેળે નહીં થાય, આપમેળે ના થાય. અને ડેલ્ટા જી બરાબર જીરો તો પ્રક્રિયા સંતુલનમાં રહે, સંતુલનમાં રહે છે. ડેલ્ટા જીનું મૂલ્ય લેસ ધેન જીરો એટલે નેગેટિવ આવે છે, ઓછું આવે છે, અહીંયા માઇનસ ઋણ આવે છે. અહીંયા કેવું મળે છે? ધન મૂલ્ય મળે છે. અને અહીંયા કેવું મળે છે? શૂન્ય મૂલ્ય મળે છે. કોઈ પણ એક પ્રક્રિયા આપેલી હોય, બરાબર છે, એ પ્રક્રિયા આપમેળે થતી હોય એટલે પોતાની જાતે જ થાય છે, તો એ વખતે ડેલ્ટા જી એટલે કે એની મુક્ત ઉર્જામાં શું થાય છે? ઘટાડો થાય છે. પણ આ ફક્ત ડેલ્ટા જીની વાત કરી, પણ ડેલ્ટા જી જીરો મતલબ શું? તો ડેલ્ટા જી જીરો આવ્યા પ્રમાણિત. એટલે બે વસ્તુ તમારે પ્રમાણિત કરી દેવા પડે, તાપમાન 298 કેલ્વિન, પછી દબાણ 1 વાતાવરણ દબાણ. શા માટે આ પ્રમાણિત કર્યું? કારણ કે દાખલા તરીકે એક પ્રયોગ મેં મુક્ત ઉર્જાનો અહીંયા કર્યો મિત્રો, અહીંયા એક કર્યો, દાખલા તરીકે મેં અહીંયા એક પ્રયોગ કર્યો તો મને ડેલ્ટા જી બરાબર 100 કિલો કેલરી મળ્યા. કેવું મળ્યું? 100 કિલો કેલરી. એટલે પોઝિટિવ વેલ્યુ મળી. કેવું મળી? ડેલ્ટા જીનું મૂલ્ય ધન મળે છે એટલે પ્રક્રિયા આપમેળે ન થાય, પ્રક્રિયા આપમેળે થશે નહીં, પુરોગામીમાં થવું. આ પ્રક્રિયા આપમેળે થવું એટલે કે પુરોગામી દિશામાં પ્રક્રિયા થાય. સાંભળજો બરાબર, આપમેળે થવું એટલે પુરોગામી દિશામાં પ્રક્રિયા થાય, આપમેળે ન થવું એટલે આ પ્રતિવર્તી ઊંધી દિશામાં, પ્રતિગામી દિશામાં પ્રક્રિયા થાય. અને જીરો હોય તો બંને સમાન રહે, બંનેની સાંદ્રતા કેવી થઈ જાય? સરખી, અચળ થઈ જાય. અને એ વખતે અહીંયા ડેલ્ટા જી બરાબર શું મળે? આપણને શૂન્ય મળે. ડેલ્ટા જી બરાબર 100 કિલો કેલરી મળ્યું. મેં એક પ્રયોગ અહીંયા કર્યો, અને કોઈ એક કેદારના સિમલા બાજુ કોઈ એક પ્રયોગ કરે છે તો એને એ જ વસ્તુ અહીંયા દાખલા કે માઇનસ 50 કિલો કેલરી મળી, લો તો એ હું એમ કહીશ કે સાહેબે જે પ્રયોગ કર્યો છે એને એ તો આપમેળે પ્રક્રિયા થતી નથી, કારણ કે પોઝિટિવ મૂલ્ય મળે છે. જ્યારે એક વિદ્યાર્થીએ પ્રયોગ ક્યાં જઈ કર્યો? કેદારનાથ આ બાજુ ઉપર બરફીય વિસ્તારની અંદર, તો એ વખતે ડેલ્ટાજીનું મૂલ્ય કેવું મળ્યું? અને ઋણ મળ્યું. તો કે એ પ્રક્રિયા આપમેળે થાય છે અને અહીંયા થતી નથી, એનો મતલબ વિસંગતતા ઊભી થઈ. એટલે નક્કી કરવામાં આવ્યું ભાઈ તાપમાન અને દબાણ કેવું રાખવાનું? એક જ સરખું, બરાબર. હવે ત્યાં પણ આ તાપમાન કરી દેવામાં આવે તો બંનેના મૂલ્યો કેવા મળે? સમાન મળે. માટે શબ્દ વપરાય છે પ્રમાણિત ગિબ્સ મુક્ત ઉર્જા. પ્રમાણિત શા માટે વાપરવામાં આવ્યું? દરેક દેશોની અંદર, એક પ્રયોગ યુએસએમાં કરો, એક યુકેમાં કરો, એક અહીંયા કરો, એક દુબઈમાં કરો, બધી જગ્યા પરિણામો સરખા આવે એટલા માટે શબ્દ વાપરેલો છે પ્રમાણિત. ક્લિયર? આ ડેલ્ટા જી સાદું છે, પણ ડેલ્ટા જી જીરો કેવો છે? પ્રમાણિત. દરેક જગ્યાએ પરિણામ કેવા મળે મિત્રો? સરખા જ મળે. તો આપણને 100 મળ્યો, અહીંયા પ્લસ અહીંયા માઇનસ મળે છે, એટલે એ સરખામણી થઈ શકતી નથી. માટે આપણે શબ્દ વાપરીએ છીએ પ્રમાણિત. હવે બરાબર સમજીશું, એનો સંબંધ લાવો છે આપણે સંતુલન અચળાંક સાથે. કોના સાથે? સંતુલન અચળાંક. હવે સંતુલન અચળાંક કોને કહેવાય એ જરા સમજી લઈએ. આ 3 મુદ્દા નોંધી લેજો. ડેલ્ટા જી લેસ ધેન જીરો, પ્રક્રિયા આપમેળે થાય એટલે પુરોગામી દિશામાં થાય, એટલે નિપજનું પ્રમાણ વધવા તરફ હોય. આ બાજુ ઊંધી પ્રક્રિયા થાય,
બરાબર, અને આ કેવી છે, બંને સંતુલન છે, ડેલ્ટા જી બરાબર ઝીરો. હવે એક પ્રક્રિયા લખું છું, બરાબર ધ્યાનમાં રાખીશું આપણે. એક પ્રક્રિયા મેં અહીંયા લખી, અહીંયા મેં લખી એન મોલ ઓફ એ, એન મોલ ઓફ બી, એન મોલ ઓફ સી અને એન મોલ ઓફ ડી. આ ધ્યાનમાં રાખીશું ખાસ. ચલો આનું સંતુલન અચળાંક આપણે ક્યુસી લખ્યા, કોટન્ટ અથવા કોસન્સ પણ કહે છે, અને કોટન્ટ શબ્દ વાપરીએ, ભાગફળ અગિયારમાં આવી ગયું. આનો સંતુલન અચળાંક ક્યુ લખવું હોય, ક્યુ સંતુલનથી બોલતો, અહીંયા કરશું કોટન્ટ ભાગફળ ક્યુસી ક્યાં થતા આપણે ક્યુ, તો ક્યુ બરાબર લખવું હોય તો નિપજ ભાગ્યા પ્રક્રિયક, નિપજ ભાગ્યા આ પ્રક્રિયા, નિપજની સાંદ્રતા ભાગ્યા પ્રક્રિયકની સાંદ્રતા, બરાબર. તો મેં અહીંયા લખ્યું નિપજમાં આ સીની સાંદ્રતા, આ ડીની સાંદ્રતા, અહીંયા નીચે પ્રક્રિયકો આવે, અહીંયા બી આવે. આ જે છે આ મૂળની સંખ્યા છે, દાખલા તરીકે અહીંયા એના ઉપર એન છે, તો અહીંયા મેં અહીંયા લખ્યા આપણે, અહીંયા ઊંધું કરી નાખ્યું આપણે, ચાલશે. એન એ એન બી, અહીંયા ભૂલ છે મારી, અહીંયા એ કરી દઈએ આપણે, એ કરી દઈએ, એ અહીંયા કરી દઈએ, એ કરી દઈએ, સ્મોલ એ સ્મોલ બી સ્મોલ સી અને સ્મોલ ડી, આ એક પ્રક્રિયા છે. ચલો આના મોલ કેટલા, એ અને બી, તો અહીંયા લખે મેં એ મોલ અને આના બી. આનો સહગુણક જે હોય બી અને સી, આનો સીનો કેટલો છે સી અને ડીનો કેટલો છે ડી. દાખલા કે અહીંયા ત્રણ હોય તો રેસ ટુ ત્રણ થાય, ચાર હોય તો ફોર થાય, બે હોય તો ટુ થાય, તત્વ યુગમિતીય કહેવાય, બરાબર. આ એક નિપજ ભાગ્ય પ્રક્રિયક લખ્યું. તો આ સાંદ્રતા કઈ લઈશું, કોઈ પણ સમયે લેવાય, સંતુલન સિવાયની, સંતુલન વખતે નહીં, સંતુલન સિવાયની. દાખલા કે પ્રક્રિયા શરૂ થઈ એ પહેલાં બે મિનિટ પછી મારે સાંદ્રતા લેવી છે, તો એ સાંદ્રતા લેવાય, ત્રણ મિનિટ પછી લેવી હોય, પાંચ મિનિટ પછી લેવાય, કોઈ પણ સમયે સંતુલન સ્થાપતા પહેલાં તમે કોઈ પણ સમયે લઈ શકો છો, એને કહેવાય ક્યુ કહેવાય. શું કહેવાય? ક્યુ. પરંતુ જ્યારે સંતુલન સ્થપાઈ ગયું, પુરોગામી પ્રક્રિયાનો વેગ અને પ્રતિગામી, આ પુરોગામી પ્રક્રિયા કહેવાય, આ પુરોગામી અને આ પ્રતિગામી. મિત્રો, બરાબર રાસાયણિક સંતુલન સમજવું હોય, ઉષ્માગતિશાસ્ત્ર બરાબર સમજવું હોય, જે લોકો નીટ અને જેની તૈયારી કરવા માગતા હોય, એ બધા ચેપ્ટર અગિયારમાં હું ભણાવવાનો છું, એ બધા લેક્ચર જોજો, એ ડિટેલમાં ભણાવીશ. વાસ્તવમાં તો આ મારા ખાલી સમીકરણ ઉપરથી એક્ઝામ્પલ જ ગણાવવાના હતા, પણ મારા વિદ્યાર્થીઓને ફાયદો થાય એના માટે આ બધું ડિટેલમાં સમજાવું છું. હવે સંતુલન સમયે સાંભળજો, સંતુલન સમયે આ બંનેનો વેગ સમાન થઈ ગયો, સમાન થઈ ગયો એટલે સાંદ્રતા પણ કેવી થઈ ગઈ, અચળ થઈ ગઈ. તો સંતુલન સમયે આ વખતે આપણે ક્યુસી બરાબર શું લખીશું, ક્યુસી બરાબર કેસી લખી દઈશું. કે એટલે સંતુલન અચળાંક, ત્યારે સંતુલન સમયે સાંદ્રતા લેવામાં આવે તો એ વખતે હું અહીંયા કેસી બરાબર અને કે ઇક્વિલિબ્રિયમ લખું છું, કે ઇક્વિલિબ્રિયમ, કે ઇક્વિલિબ્રિયમ એટલે સંતુલન અચળાંક. તો એ વખતે મેં આવું લખ્યું રેસ ટુ ડી, અહીંયા રેસ ટુ એ, આ રેસ ટુ બી. આ સાંદ્રતા જ્યારે લઈશું એ વખતે સંતુલન સમયની સાંદ્રતા હશે, અને એ વખત જે અચળાંક બને એને સંતુલન અચળાંક કહેવાય. તો આ બંને વચ્ચેનો ભેદ કહી દીધો, આ ક્યુસી કોઈ પણ સમય લઈ શકાય, આ ફક્ત સંતુલન સમયે જ લેવાય, બરાબર. તો હવે આ બંને વચ્ચેનો આપણે ડેલ્ટા જી અને કે વચ્ચેનો સંબંધ કેવો છે એ જરા સમીકરણ તારવી લઈએ, બરાબર. હવે લખું છું સૂત્ર, ધ્યાનમાં રાખજો ખાસ. મેં અહીંયા આવું લખ્યું સૂત્ર, આ નોંધ કરતા રહેજો. મારી પાસે એક સૂત્ર છે ડેલ્ટા જી બરાબર, મારી પાસે એક સમીકરણ છે ડેલ્ટા જી બરાબર ડેલ્ટા જી ઝીરો, ડેલ્ટા જી બરાબર ડેલ્ટા જી ઝીરો પ્લસ આર ટી એલ એન, આ ક્યુ અથવા ક્યુ સી લખેલું, ક્યુ લખેલો છે, બરાબર. હવે પહેલી તો વસ્તુ, સંતુલન ક્યારે મળે, જ્યારે સંતુલન સ્થિતિ પ્રાપ્ત થાય ત્યારે. તો એ વખતે કોષ જ્યારે સંતુલન સ્થિતિ પ્રાપ્ત કરે, કોષ સંતુલન સ્થિતિ પ્રાપ્ત કરે, સ્થિતિ પ્રાપ્ત કરે, ત્યારે પહેલો મુદ્દો તો આપણને ખબર પડી જાય, ડેલ્ટા જીનું મૂલ્ય ઝીરો. ત્રણ શરતો બતાવી દીધી મેં તમને, ડેલ્ટા જી લેસ ધેન ઝીરો હોય તો પુરોગામી દિશામાં થાય, ગ્રેટર ધેન ઝીરો હોય તો પ્રતિગામી દિશામાં થાય, અને બરાબર ઝીરો હોય તો સંતુલન મારે. તો પહેલી બાબત, જ્યારે સંતુલન શબ્દ આવે એટલે તમારે ડેલ્ટા જી બરાબર શું લઈ લેવાનું, ઝીરો લઈ લેવાનું, અને સાંદ્રતાને ક્યુના બદલા ક્યુ બરાબર શું લઈ લઈશું આપણે, હવે કે લઈ લઈશું, કે ઇક્વિલિબ્રિયમ, શું લઈશું, કે ઇક્વિલિબ્રિયમ. હવે કિંમત અહીંયા મૂકી દઈએ, ચલો જેની કિંમત મૂકીશું ડેલ્ટા જી બરાબર શું મૂકી દીધું, મેં ઝીરો મૂકી દીધા, આ ઝીરો બરાબર ડેલ્ટા જી ઝીરો પ્લસ આર ટી એલ એન. હવે ક્યુની જગ્યાએ મેં
કે લખી દીધો. શું લખી દીધું મિત્રો? કે લખી દીધો. હવે શું થાય છે જરા સમજીએ. આ ઝીરો થઈ ગયો એટલે ડેલ્ટા જી બરાબર જી, અત્યારે હાલ ડેલ્ટા જી ઝીરો જ લઉં છો, ડેલ્ટા જી ઝીરો બરાબર માઇનસ આર ટી એલ એન કે. ડેલ્ટા જીનો મૂલ્ય ઝીરો થાય છે નહીં કે ડેલ્ટા જી ઝીરોનું, આ ધ્યાનમાં રાખજો. ડેલ્ટા જી બરાબર શૂન્ય મળે છે તો ડેલ્ટા જી ઝીરો આને આ બાજુ લઈ દો તો આપણે સૂત્ર મળી ગયું ડેલ્ટા જી ઝીરો બરાબર માઇનસ આર ટી એલ એન કે. આ એલ એનનો બેઝ ઈ છે. કેવો છે બેઝ? ઈ. અને લોગમાં ફેરવવો હોય તો ડેલ્ટા જી ઝીરો બરાબર 2.303 વડે એને ગુણી નાખવાના, લોગ ટેનમાં લાવવું છે 2.303 ગુણ્યા આર ટી લોગ આ કે. તો આ સૂત્ર એક તૈયાર થઈ ગયું આપણું ડેલ્ટા જી ઝીરો બરાબર માઇનસ 2.303 આર ટી લોગ કે. તો મેં એક અહીંયા નોંધ કરી દીધી ડેલ્ટા જી ઝીરોના ઉપર લખી શકાય માઇનસ 2.303 આર ટી લોગ કે. આ બે સૂત્રો આપણે અહીંયા તારવી લીધા મિત્રો બરાબર. હવે તમારા માટે એક્ઝામ્પલ એકદમ સરળ કરી દઈએ આપણે. ઓકે, તો પહેલું એક્ઝામ્પલ લખીએ. આટલું નોંધી લો સમીકરણ. એક્ઝામ્પલ નંબર આપણે 1 લઈ લઈએ છીએ કે જે તમને કોયડો 3.3 આપેલો છે, નોંધી લેજો. કોયડો 3.3 છે, પાન નંબર ચુંબોતેર ઉપર કોયડો 3.3 કયો છે? 3.3 આપણે ડેનિયલ કોસ જ આપેલો છે એને, તો લખ્યું છે પહેલું ડેનિયલ કોસ માટે પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ 1.1 વોલ્ટ આપેલો છે બરાબર. કેટલો આપેલો છે? 1.1 આપણે શોધી લો. 1.1 આપેલો છે. પ્રક્રિયા તમને આપેલી છે ZN + Cu + 2 માટે ગિબ્સ મુક્ત ઉર્જા કેવી, પણ પ્રમાણિત ગિબ્સ ઉર્જા અને સંતુલન અચળાંકનું મૂલ્ય ઘણું બરાબર. તો હવે પહેલી બાબત તો આપણી પાસે બે સૂત્રો અહીંયા તૈયાર જ છે, બે જણા ઊભા જ છે આપણે કે ભાઈ તમે અમારો ઉપયોગ કરો, મને બધું આવડે છે. તો પહેલું ડેલ્ટા જી ઝીરોમાં કિંમત મૂકી દઈએ. હવે આમાં તો ઇલેક્ટ્રોન કેટલા? બે ઇલેક્ટ્રોન મુક્ત થાય, વિનિમય કેટલાનો થાય? બેનો, બે ટ્રાન્સફર થાય છે. તો સીધું કિંમત મૂકી દઈએ ડેલ્ટા જી ઝીરો બરાબર માઇનસ એન એફ ઈ ઝીરો સેલ, આપણે પ્રમાણિત સેલ છે ધ્યાનમાં રાખજો ખાસ, આપણે પ્રમાણિત છે, માઇનસ 2 ગુણ્યા. હવે આનું મૂલ્ય બે વસ્તુ છે મિત્રો, તમારે ચોક્કસ પણ લઈ શકાય 96487, બીજું છે 96500, બંનેમાંથી કોઈ પણ એક લઈ શકાય. આપણે ટેક્સ્ટબુકમાં ચોક્કસ આપ્યું છે અને તમે 96500 લો તો પણ કંઈ જવાબમાં કોઈ ફેર પડતો નથી, લઈ શકાય. પણ આપણે ચોક્કસ લઈએ 96487, આનો એકમ પણ લખીએ આ કુલંબ, કુલંબ પ્રતિ મૂળ હતા યાદ હોય તો, આ પ્રતિ મૂળ લખ્યા મૂળ ઇન્વર્સ, અને આનો એકમ 1.1 વોલ્ટ છે, વોલ્ટ. તો આપણે બેનો ગુણાકાર કરવો પડે, 1, 2, 3નો ગુણાકાર કરી દઈએ આપણે. તો આપણને આની અંદર ટેક્સ્ટબુકમાં થોડીક ભૂલ છે એટલે બરાબર ધ્યાનમાં રાખજો, આનો થોડુંક ગુણાકારમાં આની અંદર ભૂલ છે એટલે આપણે એનો કેલ્ક્યુલેટરથી આપણે એનો ગુણાકાર કરી દઈએ છીએ. 2 × 96500 નથી લેતો હું, લઉં છું 96487 ગુણ્યા 1.1, તો મને જવાબ મળે છે 21 22 71. અહીંયા માઇનસ, ટેક્સ્ટબુકમાં એક ડિજિટ રહી ગઈ છે એટલે જરા ધ્યાનમાં લેજો. કુલંબ ગુણ્યા વોલ્ટ એ બાજુમાં નોંધ કરી દો, કુલંબ ગુણ્યા વોલ્ટ, આ બેનો ગુણાકાર થાય તો જૂલ બને. સાંભળજો, કુલંબ ગુણ્યા વોલ્ટ બરાબર શું થઈ ગયું? જૂલ મળશે. તો આ જૂલ મળી ગયા, જૂલ એટલે જે, અને પ્રતિ મોલ એટલે મોલ ઉપર જશે, તો જવાબ મળી ગયો મોલ ઇન્વર્સ. તો પહેલું મને મળી ગયું ડેલ્ટા જી ઝીરો. ટેક્સ્ટબુકમાં સુધારી દેજો, કદાચ એકાદ ડિજિટ રહી ગયેલો છે એની અંદર, આ સાચો જવાબ છે. હવે કોઈ કિલોમાં પૂછે તો 3 ડિજિટ કાપી નાખો, 1, 2, 3 કદાચ માઇનસ 212 271, બસ આ કિલો જૂલ થઈ ગયેલો. જો કદાચ તમે 96500 મૂકશો કદાચ
તો અહીંયા આટલું આવશે માઇનસ 212, 271ની જગ્યાએ 300 આવશે. જવાબ તમારો સાચો જ પડશે, ખોટો પડવાનો નથી. બુકની અંદર ફક્ત ડેલ્ટા જી જીરો જ કહ્યું છે, આ મેં વધારાનું કહ્યું કે સંતુલન અચળાંકનું મૂલ્ય ગણો. બરાબર, તો હું સંતુલન અચળાંકનું મૂલ્ય તમને ગણીને બતાવું છું. તો લખીએ આપણે સૂત્ર, આ નોંધી દો, પહેલાં સ્ક્રીનશોટ કરી દો એનો. આનું લખીએ સંતુલન અચળાંક, આપણે આ વેલ્યુ યાદ રાખવાની છે. હા રહ્યા, કિલો જૂલ યાદ રાખવાની નથી. શા માટે નથી યાદ રાખવાની કિલોવાળી? કારણ કે આપણે આની જરૂર પડશે, જૂલવાળાની. સૂત્ર લઈ લઈએ આપણે. આપણી પાસે સૂત્ર છે ડેલ્ટા જી જીરો બરાબર માઇનસ 2.303 આરટી લોગ કે. પાછા લોગમાં અને એન્ટી લોગમાં આપણે જોવા પડશે પાછા. બરાબર, ચલો કિંમત મૂકી દઈએ 2.303. આરનું મૂલ્ય તમારે લેવાનું છે, આર બરાબર 8.314 જૂલ લેવાના છે. આ નોંધી લેજો ખાસ, આર બરાબર શું લેવાના છે? 8.314 જૂલ. તો મેં અહીંયા લખ્યા 8.314 ગુણ્યા તાપમાન પ્રમાણે આપેલું છે 298 ગુણ્યા લખી દઉં છું ગુણ્યા લોગ કે. કોને કરતાં બનાવીશું આપણે? લોગ કેને કરતાં બનાવવાનું છે. હવે આ બેનો ગુણાકાર કરી દઈએ, એટલાનો ગુણાકાર કરીએ તો આપણને ડેલ્ટા જી જીરો આપેલા છે મિત્રો. ડેલ્ટા જી જીરો કેટલો છે? માઇનસ 212 271. આ ફિક્સ, આ જૂલમાં, કારણ કે આ જૂલમાં છે. જોજો, આ જૂલમાં છે તો આપણે જૂલમાં જ હોવું જોઈએ, બંને જૂલમાં જ હોવા જોઈએ. જ્યારે જ્યારે એક્ઝામ્પલ ગણો ને, આ કિલો જૂલ તો આ કિલો જૂલ કરવા પડે. આ બાબત ખાસ નોંધવાની તમારે. હવે બેનો ગુણાકાર કરી દઈશું. પહેલાં તો લોગ કેના કરતાં બનાવી દઈશું આપણે? તો લોગ કે બરાબર, આ માઇનસ માઇનસ બંને પાસેથી ઉડાડી દઈશું, ભાઈ તમે જતા જ રહો ઘરે. તો લોગ કે બરાબર શું થશે? માઇનસ ગયા 212 271 ભાગ્યા બે. એક બાબત તમારે કહી દઉં ખાસ, હમણાં આનું મૂલ્ય છે ને લગભગ લગભગ યાદ રાખશો તો એ ચાલશે, આટલું ફિક્સ જ છે. માઇનસ 57.05.8. આ તો અચળ જ, આ અચળ છે, આ અચળ છે, આ અચળ છે. તો વારંવાર આ લાઈન તો દર વખત આવવાની. તો મેં ગુણાકાર કરેલો છે આનો 57.05.8 બરાબર. તો અહીંયા લખું છું લોગ કે, અહીંયા છે માઇનસ 212 271. આ માઇનસ માઇનસ એને દૂર કરી દઈએ, શું કરી દઈએ એને? બંને દૂર કરી દઈએ. તો જવો આપણે આ બાજુ લખીએ, થોડુંક શું થાય છે ચેક કરી લઈએ. હવે કેલ્સીની જરૂર પડશે આપણે પાછી અહીંયા, અને લોગની પણ જરૂર પડશે. હવે લખું છું માટે લોગ કે બરાબર 212 271 અને 57.05.8. મિત્રો ધ્યાનમાં રાખજો, માઇનસ માઇનસ આપણે ને ઘરે મોકલી દીધા છે એમને. હવે લઈએ છે 212 271 ભાગ્યા 57.05.8. તો મેં એનો ભાગાકાર કર્યો તો આટલું મૂલ્ય 37.2026 અહીંયા લખે લોગ કે. હવે જ્યારે જ્યારે આ લોગ કે આવે એટલે તમને ખબર છે કે બરાબર શું થાય? 1/log કે ભાગ્યા તો શું થાય? એન્ટી લોગ થઈ જાય. એન્ટી લોગ જ્યારે જોવાનું હોય તમારે છેલ્લા 4 ડિજિટ સુધી તમારે સાદરૂપ આપવું પડશે તો તમારે ચોકસાઈ મળશે. તો મને કે બરાબર શું મળે? કે બરાબર એન્ટી લોગ ઓફ 37.2026. હવે 37 આવે એટલે સીધા તમારે 10^37 ઘાત કરી દેવાના. આ સીધા ધન મૂલ્ય હોય તો ઋણમાં નહીં, ઋણ હજી પણ શીખવાડીશ. તો આટલું થઈ ગયું. હવે તમારે કોનો એન્ટી લોગ જોવાનો? 20 2 6. કોનો એન્ટી લોગ જોઈશું? 20 2 6. તો આપણે એક બુકમાં આપ્યો છે એન્ટી લોગ, 20 એન્ટી લોગમાં જવાનું છે. 20 2 6, 20 પહેલા બે ડિઝિટ, બે ઊભું ખાનું, છઠ્ઠો ડિફરન્સ. તો મેં અહીંયા લખું છું 20 2 6. તો આ 20 જુઓ, આ એન્ટી લોગ છે, આ 20, આ 2 15 92 15 92 અને 20 એનો સામે ડિફરન્સ જોવાનો છે 6. આ ડિફરન્સનો ભાગ આવ્યો, આ બધો ડિફરન્સનો ભાગ છે એ આ રહ્યો. 3 3 6 બેનો ડિફરન્સ આવે છે. તો આ ડેન, તો જવાબ મને મળ્યો 15 94. કેટલો મળશે? 15 94. તમે અહીંયા મૂક્યા 15 94. તમારે 1 પોઈન્ટ કાપી નાખવાનો. તમે 0 પોઈન્ટ જુઓ છો અમે, એટલે 1 પોઈન્ટ કાપ્યો એટલે તમારો જવાબ મળ્યો એ બરાબર 1.594 ગુણ્યા 10^37 ઘાત. બુકમાં ફક્ત ડેલ્ટા જી જીરો આપ્યા છે પણ આપણે શોધી નાખ્યું, કારણ કે એની અંદર એક આપણને લખાણ સંબંધિતમાં એક એક્ઝામ્પલ આપ્યું છે એ પણ આપણે ગણવાનું છે. બરાબર, તો આટલું નોંધ કરી દો. તો આપણે એક બીજો એક એક્ઝામ્પલ ગણી દઈએ આના જેવો જ,
એટલે તમારે થોડી પ્રેક્ટિસ થઈ જાય એટલે આજનો આ કન્સેપ્ટ અહીંયા પૂરો થાય. હવે લખાણ સંબંધિતમાં એક આના જેવો જ પ્રશ્ન છે, લઈ લઈએ આપણે. એના માટે બે વસ્તુ શોધવાની છે પાછી, બંને ડેલ્ટા જી જીરો અને કેનું મૂલ્ય શોધવાનું છે. તો પહેલાં આપણે અહીંયા લઈએ છે, રકમ લખીશું આપણે. લખાણ સંબંધિત પ્રશ્ન છે, પાન નંબર 74 ઉપર 3.6. લખાણ સંબંધિત તમારે યાદ રાખવાનું 3.6, 74 થી 75 પાનની આજુબાજુ હશે. પાન નંબર 74-75ની આજુબાજુ છે ક્યાંય, બરાબર. એક પ્રક્રિયા તમને આપી છે, એ પ્રક્રિયા આવી આપેલી છે, 2 Fe plus 3 plus I minus gives 2 Fe plus 2 અને અહીંયા I2. તો આના ઉપરથી આપણને ખબર પડે કોનું ઓક્સિડેશન થાય ને કોનું રિડક્શન. ધોરણ 11 ચેક કરીએ આપણે, 2 plus 3 વીજભાર કેટલો 6, 2 ને 2 4 પ્લસ 4, 6 માંથી 4 કેટલાનું રૂપાંતર થયું, 2 માં 2 ઇલેક્ટ્રોન એને ઓછા થયા. આ બાજુ 2 ×-1 -2, આનો 0, આ બાજુ 2, આ બાજુ 2, એટલે એન બરાબર કેટલા, 2. એકદમ સરળતાથી પણ ખબર પડી જાય ભાઈ અંદર આપણે એન બરાબર 2 ઇલેક્ટ્રોન લેવાના છે. કેટલા લેવાના છે? 2. તો લખું છું, હવે પોટેન્શિયલ એને આપેલો છે આપણને, તો પોટેન્શિયલ આપણને આપેલો છે E0 સેલ બરાબર પોટેન્શિયલ છે 0.236 આપેલો છે, 0.236 વોલ્ટ. બે વસ્તુ શોધવાની છે આપણે, ડેલ્ટા G0 અને બીજું K. આ રકમ તૈયાર થઈ ગઈ. સમીકરણ આપેલું છે, E0 સેલ આપેલો છે, આ બે વસ્તુ શોધી નાખીએ સ્પીડમાં ફટાફટ જોઈએ. ડેલ્ટા G0 બરાબર -NFe0 સેલ, એન બરાબર 2 ઇલેક્ટ્રોન, આના બરાબર 96 487, અથવા તમે 500 પણ લઈ શકો છો. E0 સેલ મળ્યો 0.236. હવે તમારી સ્પીડ આવી જશે, સહી આવી આવી જશે. ગુણાકાર કરી દઈએ આપણે એને, 2 × 96 500, 2 × 96 487 જ લઉં છું, × 0.236 મને મળે છે 45541.86. આ શું મળી ગયું મને, સીધું મૂકી દઉં છે, વોલ્ટ ગુણ્યા કુલમ અને જૂલ, સીધું મેં જૂલ લખી દીધા, જૂલ મોલ ઇન્વર્સ બરાબર. ડેલ્ટા G0 મળી ગયો. હવે હવે તમારી પાસે બીજું સૂત્ર છે, કયું સૂત્ર છે, ડેલ્ટા G0 બરાબર -RT ln K. તો એ કિંમત આપણે ઉપર મૂકી દઈએ, એટલે આ જરા નોટ કરી દઈએ, તો આપણે સીધી કિંમત મૂકી આપું તમને. ડેલ્ટા G0 બરાબર અહીંયા હું લઉં છું, ડેલ્ટા G0 બરાબર -2.303 RT ln K બરાબર. કિંમત મૂકીએ -2.303 8.314 ગુણ્યા તાપમાન 298 ગુણ્યા log K. હવે આ કિંમત તો મેં તમને કહ્યું હતું કેટલી આવે, લગભગ યાદ જ રહેવી જોઈએ. આનું મૂલ્ય ફિક્સ જ છે, -5.8 ગુણ્યા log K. આ તો કેટલો હતો, અહીં પાછું રહી ગયા ને, ભૂલી ગયા, -400 કેટલા હતા, ભૂસી નાખ્યા આપણે, -45541 આનું વધી રાખવાના, -45541 .86. હવે log K બરાબર શું થશે, log K બરાબર -45, આ માઇનસમાં કાઢી નાખો બંને, 45541 .86 / 57.05.8 બંનેનો આપણે ભાગાકાર કરી દઈએ, ભાગ્યા 57.05.86 બરાબર 7.9815. આ મળી ગયું તમને log K. ચાલો log K બરાબર આટલા મળે તો એન્ટી લોગ આપણને આવડી જાય, તો કહીએ K બરાબર NT log of 7.9815. ધન મૂલ્ય છે એટલે સીધું 10^7 કરી જ દો, આ 7 જે હોય ઉપર તમારે એન્ટી લોગ જોવાનો છે, 0.9815. શું જોવું છે આપણે, 0.9815, એટલે 100 ની નજીક જ છે કાંકડા, 0.9815
તો અહીંયા એન્ટીલોગ છેલ્લે જોવાનો પોઈન્ટ 98 આ પોઈન્ટ ક્યાં ગયો આપણી પાસે પોઈન્ટ 98 આ 15 પોઈન્ટ 98 અહીંયા આ 0 છે આ 1 95 72 અમે લખ્યું અહીંયા 95 72 લખી દેવાના તમારે 95 72 98 1 પછી 5 નો ડિફરન્સ તો આ 98 છે એટલે 1 2 3 4 11 નો ડિફરન્સ આવે છે કેટલો 11 તો 2 ને 1 3 8 5 95 83 આવે છે કેટલો આવે છે 95 83 તો મેં અહીંયા લખ્યા 95 83 એક પોઈન્ટ કાપી નાખવાનો તો તમારો જવાબ થઈ જાય તો 9.583 × 10⁷ બરાબર તો આ મુજબ આ દાખલો ગણી શકાય આ બંનેના જવાબ થઈ ગયા હજી એક ત્રીજી રીત બતાવું છું શોર્ટ જસ્ટ કામ તમારે જાતે કરવાનું થોડુંક જવાબમાં ડિફરન્સ આવે કદાચ 9 પોઈન્ટ થોડુંક આગા પાછી થાય અહીંયા 10 થઈ જાય ને અહીંયા 8 થઈ જાય તો ચિંતા કરતા નહીં બરાબર તો એક એક્ઝામ્પલ આ જ લઈ લઈએ છે ખાલી સમીકરણ જ આપું છું તમને તમારે સમીકરણ જ આપું છું પણ આ રીત સીધી પડશે પણ છતાંય કેટલીક વખત તમને એવું લાગે કે સર આમાં ડાયરેક્ટ ગણી શકાય તમારી પાસે બે સૂત્રો છે રહ્યા ડેલ્ટા જી જીરો બરાબર માઇનસ એન એફ જીરો અને ડેલ્ટા જી જીરો બરાબર 2.303 આરટી લોગ કે છે ચલો બંનેની સરખામણી કરી દો તો અહીંયા લખું છું બંનેની સરખામણી કરતા એન એફ જીરો સેલ બરાબર માઇનસ 2.303 આરટી લોગ કે આ કિંમત તો આપેલી જશે બંને તો લોગ કેને કરતા બનાવી દો લોગ કે લેવો છે તો લોગ કે બરાબર માઇનસ માઇનસ ઉડાડ દો આ ગયા માઇનસ માઇનસ ગયા તો લોગ કે બરાબર શું થાય એન એફ ઈ જીરો સેલ 2.303 આરટી આના ઉપર સીધો લોગ કે મળે ધ્યાન શું રાખવાનું આરના મૂલ્યો સર આ તમે અહીંયા જૂલમાં લેવાના છો કારણ કે આ ઈ છે આ શું છે કુલમ ગુણ્યા વોલ્ટ જૂલ આવશે તો અહીંયા જૂલ જ લેજો પાછા કિલો જૂલ આપેલો હોય ને તો છેતરાઈ જવાય એના માટે દાખલાગણમાં અહીંયા તમે કિલો જૂલ આપેલી હોય કિંમત તમે કિલો જૂલમાં મૂકો ને આ તો જૂલમાં છે એટલે બંને ટૂંકમાં સરખા રાખવાના તો આ રીતે પણ તમે જાતે ગણીને જવાબમાં થોડુંક ડિફરન્સ આવશે પણ આવી જશે મિત્રો આજે આપણે અહીંયા અટકી જઈએ છીએ વાસ્તવમાં ટેક્સ્ટબુક જે છે એના કરતાં આપણે થોડા ડિટેલમાં જઈએ છીએ એટલે થોડો સમય લાગે છે બરાબર નહીં તો બે સમીકરણ યાદ રાખો તો કોઈપણ એક્ઝામ્પલ આપણે ગણી શકીશું અને હવે આપણે લેવાના છે વિદ્યુત વિભાજન કોષ અત્યાર સુધી લીધું આપણે વિદ્યુત રાસાયણિક કોષ લીધો હતો ને આ વિદ્યુત વિભાજનમાં શું થશે એ મળીશું આપણે આવતા લેક્ચરમાં મિત્રો વિડીયો ગમે હોય તો એને લાઇક કરજો અને કોમેન્ટ્સ કરજો અને વધુમાં વધુ એને શેર કરજો ઓકે